આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. કોરોના કાળમાં આવેલા બજેટમાં આરોગ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 64,180 કરોડની વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની ઘોષણા થઈ છે, જે અંતર્ગત કોરોના તથા નવી બીમારીઓની દવાઓના સંશોધન અને સારવાર પર ખર્ચ કરવામાં આવશે. દેશભરમાં વિવિધ 602 જિલ્લાઓમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. બજેટમાં આરોગ્ય ક્ષેત્રે કુલ 2,23,849 કરોડ ફાળવાયા છે. બજેટ પછી સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 2,000 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીમાં 1 કિલોએ 3,775નો ભાવ વધારો થયો છે. બજેટમાં ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. તેમણે બજેટને વડાપ્રધાન મોદીના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવનારું ગણાવી દેશની સંપત્તિ અમુક ઉદ્યોગપતિઓના હાથમાં જઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. બજેટમાં સરકારે સામાન્ય નાગરિકો માટે કોઈ રાહતરૂપ ઘોષણા કરી ન હોવાનો આરોપ પણ રાહુલ ગાંધીએ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી માટે અભૂતપૂર્વ માપદંડો નક્કી કર્યા છે. 60 વર્ષથી વધુ વયના ઉમેદવારોને ટિકિટ નહીં મળે, ઉપરાંત 3 ટર્મ જીતેલા કોર્પોરેટરોને પણ હવે ટિકિટ નહીં ફાળવાય. નેતાઓના પરિવારના સભ્યોને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઘોષણાઓ પછી જામનગર ભાજપમાં ખળભળાટ થયો છે. જામીકોની ચૂંટણીમાં ભાજપના અનેક સિનિયર નેતાઓના પત્તા કપાવવાની અટકળો છે. બીજી તરફ નો રિપીટ થિયરીને કારણે પણ 50% નેતાઓ ઉમેદવારી નોંધાવી નહીં શકે. હવે ઉમેદવારી મુદ્દે રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા છે. રાજ્યભરની હાઈસ્કૂલોમાં આજે 9 અને 11 વર્ગો શરૂ થઈ ગયા છે. જામનગરમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના પાલન સાથે 9 અને 11 વિદ્યાર્થીઓએ સ્કૂલોમાં પ્રત્યક્ષ અભ્યાસનો આરંભ કર્યો હતો.